નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઋષિ ચિંતન એ જાગૃત દેવતા છે, જેમણે સાંભળીને ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો જીવનની જટિલમાં જટિલ સમસ્યાઓનું સમાધાન મળી શકશે. અંધકાર અને ગૂંચવણ ભરેલા પ્રકૃત માર્ગ પર ચેનલ પ્રેરક માર્ગદર્શન આપશે, નિરાશામાં આશાનો સંચાર કરશે, વર્તમાન યોગની સમસ્યાઓનું સમાધાન માટે અને દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિની સ્થાપના માટે તમે પણ જ્ઞાન યજ્ઞમાં આહુતિ આપો. આજનો વિષય છે માનવ જીવનનું તત્વજ્ઞાન. જે રીતે પ્રભાતનો સમય મરઘાને, સાંજનો સમય કુવરને, મધ્ય મધમાખીને, બળદો ગીધને પ્રફુલ્લિત કરે છે, એવી રીતે જીવન મનુષ્યને પ્યારું છે. માણસનું જીવન ભલે ઉજ્જવળ હોય તો પણ નિરાશા પેદા કરી શકતું નથી. એ કેટલોય મધુર કેમ ન હોય તો પણ એનાથી અભાવ પેદા થતો નથી. માણસ બીમાર હોય તો પણ એને જીવન છોડવાની ઈચ્છા નથી થતી. આટલો હોવા છતાં પણ એનું સાચું મૂલ્ય કોણ જાણે છે? પુરખાઓની જેમ એવું ના સમજો કે જીવનના બદલે બીજી કોઈ વસ્તુ વધારે કિંમતી છે. ડિંગ ડોંગી લોકોની જેમ એવો વિચાર ન કરો કે જીવન સાર વગરનું છે, માત્ર પોતાના સ્વાર્થ માટે જ જીવન ન જીવો, પરંતુ બીજાઓના હિત અને પરમાર્થ માટે પણ જીવો. સોનું આપીને પણ જીવન ખરીદી શકાતું નથી અને ડગલા બંધ હીરાઓ ખર્ચવાથી પણ ગયેલો સમય પાછો આવી શકતો નથી. એટલે પ્રત્યક્ષ ક્ષણનો ઉપયોગ સદગુણ ગ્રહણ કરવામાં જ કરવો એ બુદ્ધિશાળી માણસનું કામ છે. જીવનનો મોટા ભાગનો સમય બાળપણમાં, વૃદ્ધાવસ્થામાં, સુવામાં, અમથા બેસી રહેવામાં પસાર થઈ જાય છે. તો પછી જીવનના કેટલા દિવસો બાકી રહ્યા? માટે જીવનનો એક એક પળનો ઉપયોગ પરમાર્થ કરવામાં, સદગુણ ગ્રહણ કરવામાં કરો. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1953, પેજ નંબર 18. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.